નમસ્કાર મિત્રો, ઓનલી જીકે એજ્યુકેશન યુટ્યુબ ચેનલ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પર્યાવરણના ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિશે માહિતી મેળવશું. તો દોસ્તો, વિડીયોને અંત સુધી જોઈજો અને ચેનલ પર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા માટે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ તમે અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. તો દોસ્તો, પહેલો પ્રશ્ન જોઈશું, સ્મોગ કેવી રીતે બને છે. ફોરેસ્ટ ગાર્ડ 2022માં આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો જે ફોગ હોય છે તે ઓપ્શન બી, ધૂમ્રકણો ઉપર પાણી જામવાથી બને છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું, સમતાપ આવરણ બાબતે નીચેનામાંથી સત્ય વિધાન પસંદ કરો. તો પહેલું વિધાન જોઈએ તો સમતાપ આવરણ એ શોભ આવરણથી 70 કિલોમીટર સુધી વિસ્તરેલું છે. બીજું વિધાન જોઈએ તો આ આવરણમાં ઋતુઓ અનુભવતી નથી. અને ત્રીજું વિધાન જોઈએ તો આ આવરણમાં હવા સ્વચ્છ અને પાતળી હોવાથી જેટ વિમાનો સરળતાથી ઉડી શકે છે. તો મિત્રો, આમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી, માત્ર 2 અને 3 વિધાન સાચા છે, જેમાં આ આવરણમાં ઋતુઓ અનુભવાતી નથી અને ત્રીજું વિધાન છે આ આવરણમાં હવા સ્વચ્છ અને પાતળી હોવાથી જેટ વિમાનો સરળતાથી ઉડી શકે છે. આ બંને વિધાનો સાચા છે. ચાલો પ્રશ્ન નંબર 3 જોઈશું, એસિડ વર્ષા માટે સત્ય વિધાન પસંદ કરો. પહેલું વિધાન જોઈએ તો ઔદ્યોગિક પ્રક્રિયાથી એસિડિક વાયુઓ જેવા કે સલ્ફર ડાયોક્સાઇડ અને અશ્મિભૂત ઇંધણને બાળવાથી ઉત્સર્જિત થતા નાઇટ્રોજન ઓક્સાઇડનું ઉત્સર્જન થાય છે. અને બીજું વિધાન જોઈએ તો વાયુમંડળમાં રહેલ ભેજ સાથે પ્રક્રિયા કરે છે ત્યારે એસિડ વર્ષાનું નિર્માણ થાય છે. તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન સી, આ બંને વિધાન સાચા છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું, બોમ્બે નેચરલ હિસ્ટ્રીની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી. તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન સી, 1883માં. ચાલો આગળનો પ્રશ્ન, ભારતમાં નીચેના પૈકી કયા જંગલો જોવા મળે છે. તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. ઉષ્ણકટિબંધીય શુષ્ક પાનકર જંગલો, હિમાલયન ભેજયુક્ત સમશીતોષ્ણ જંગલો અને ઉષ્ણકટિબંધીય ભેજવાળા પાનકર જંગલો, આ ત્રણેય પ્રકારના જંગલો ભારતમાં જોવા મળે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, આયુસીએનની રેડ લિસ્ટ હેઠળ ભારતમાં નીચે પૈકી કયા પક્ષી પ્રાણીઓનો ગંભીર રીતે લુપ્ત થતી પ્રજાતિમાં સમાવેશ થાય છે. તો દોસ્તો, આનો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલ તમામ. તો મિત્રો, લુપ્ત થતી પ્રજાતિમાં આવશે લાલ માથાનું ગીધ, સફેદ પેટવાળું હેરોન અને માલબાર સિવેટ, આ ત્રણેયનો સમાવેશ કરવામાં આવે છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, ભારત વિશ્વના માત્ર ખાલી જગ્યા ભૂમિ વિસ્તાર ધરાવે છે જે ખાલી જગ્યા જેટલી જૈવ વિવિધતાનો હિસ્સો ધરાવે છે. તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન એ, 2.4% અને 7-8%. ભારત વિશ્વના માત્ર 2.4% ભૂમિ વિસ્તાર ધરાવે છે જે 7-8% જેટલી જૈવ વિવિધતાનો હિસ્સો ધરાવે છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું, નીચેના વિધાનો તપાસો. પહેલું વિધાન જોઈએ તો ઊર્જાનો પિરામિડ ફક્ત જલીય નિવસન તંત્રમાં ઊંધો હોય છે. બીજું વિધાન જોઈએ તો સમુદ્રમાં જૈવ ભારના પિરામિડ સામાન્યતઃ ઉલટા હોય છે. ઉપરોક્ત પૈકી કયું વિધાન સાચું છે. તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન બી, માત્ર 2 વિધાન છે જે બીજા નંબરનું વિધાન છે તે સાચું છે. સમુદ્રમાં જૈવ ભારના પિરામિડ સામાન્યતઃ ઉલટા હોય છે અને આ વિધાન સાચું છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું, વિશ્વના વનોની સ્થિતિ વિશેનો અહેવાલ કોના દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. તો વિશ્વના વનોની સ્થિતિ વિશેનો અહેવાલ ઓપ્શન ડી, સંયુક્ત રાષ્ટ્રો ખાદ્ય અને કૃષિ સંસ્થાન દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું, ભારતમાં ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલોની લાક્ષણિકતાઓ નીચે પૈકી કઈ છે. તો મિત્રો, પહેલી લાક્ષણિકતા જોઈએ તો તે ગાઢ છત્રવાળા એટલે કેનોપી બહુસ્તરીય જંગલો છે. બીજું વિધાન જોઈએ તો નિર્ધારિત ઋતુમાં વૃક્ષો તેમના પર્ણો ખેરવી નાખે છે. તો મિત્રો, આમાં જોઈએ તો ઓપ્શન એ, માત્ર જે પહેલું વિધાન છે તે સત્ય છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું, સમુદ્રની ક્ષારતામાં વધારો થવા માટે જવાબદાર પરિબળો નીચે પૈકી કયા છે. પહેલું પરિબળ જોઈએ તો બાષ્પીભવન, બીજું છે વરસાદ, ત્રીજું છે વાતાવરણનું ઊંચું દબાણ અને સ્થાયી પવનો, અને ચોથું પરિબળ છે નદીના પાણીનો અંત પ્રવાહ. તો મિત્રો, આનો જવાબ આવશે ઓપ્શન બી, માત્ર 1 અને 3, જેમાં આવશે બાષ્પીભવન અને વાતાવરણનું ઊંચું દબાણ અને સ્થાયી પવનો, આ બંને સાચા થશે.
ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. બ્લેક સ્મોક્સ એટલે શું? તો જે આ બ્લેક સ્મોક છે તેને ઓપ્શન ડી સમુદ્રમાંના હાઇડ્રોથર્મલ માર્ગોને બ્લેક સ્મોક કહેવાય છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ગુજરાતની પ્રથમ ક્લાઇમેટ એક્શન સિમિટનું આયોજન ખાલી જગ્યા ખાતે થયું હતું. તો ગુજરાતની જે પ્રથમ ક્લાઇમેટ એક્શન સિમિટ છે તેનું આયોજન ઓપ્શન સી અમદાવાદ ખાતે થયું હતું. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. 5 જૂન 2023ના રોજ કેટલામાં પર્યાવરણ દિવસની ઉજવણી થઈ હતી? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 5 જૂન 2023ના રોજ કેટલામાં પર્યાવરણ દિવસની ઉજવણી થઈ હતી? ઓપ્શન એ છે 51માં, ઓપ્શન બી છે 49માં, ઓપ્શન સી છે 52માં, ઓપ્શન ડી છે 50માં. તો મિત્રો જલ્દીથી કોમેન્ટ કરો શું આવે આ પ્રશ્નનો જવાબ. તો મિત્રો આગળનો પ્રશ્ન જોઈશું. પહેલું, રાજ્યકક્ષા એ પર્યાવરણ દિવસની ઉજવણી મહીસાગર ખાતે કરવામાં આવી હતી. બીજું વિધાન જોઈએ તો રાજ્યકક્ષા એ વન કવચ થીમ આધારિત 10,000 વૃક્ષો રોપવામાં આવશે. અને ત્રીજું વિધાન જોઈએ તો રાજ્યમાં 11 જિલ્લામાં મેનગ્રોવનું વાવેતર કરવામાં આવશે. તો મિત્રો આમાંથી કયા વિધાનો સાચા છે તે જણાવવાનું છે. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી, ફક્ત વિધાન 2 અને 3 સત્ય છે. એટલે કે રાજ્યકક્ષાના વન કવચ થીમ આધારિત 10,000 વૃક્ષો રોપવામાં આવશે, આ વિધાન સાચું છે. અને રાજ્યમાં 11 જિલ્લામાં મેનગ્રોવનું વાવેતર કરવામાં આવશે, આ વિધાન પણ સાચું છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી વિશે નીચેના પૈકી કયા વિધાન સત્ય છે? પહેલું વિધાન જોઈએ તો તેની સ્થાપના 1883માં થઈ હતી, આ વિધાન સત્ય છે. બીજું વિધાન જોઈએ તો જૈવ વિવિધતા અને પર્યાવરણનું સંરક્ષણ માટે સંશોધન કાર્ય કરતી ભારતની સૌથી મોટી સરકારી સંસ્થા છે. અને ત્રીજું વિધાન જોઈએ તો તેનો લોગો ગ્રેટ હોર્નબિલ પક્ષી છે, જે વિલિયમે આપ્યો હતો. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી, પહેલું અને ત્રીજું વિધાન સાચું છે, જ્યારે બીજા નંબરનું જે વિધાન છે તે ખોટું વિધાન છે. ચાલો પ્રશ્ન નંબર આગળનો પ્રશ્ન જોઈશું. ગુજરાત રાજ્ય વન્યજીવ બોર્ડ વિશે નીચેના પૈકી કયા વિધાન સત્ય છે? તો મિત્રો પહેલું વિધાન જોઈએ તો બોર્ડની સ્થાપના વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન સુધારા અધિનિયમ 2004 અંતર્ગત કરવામાં આવી છે, જે વૈધાનિક સંસ્થા છે. અને બીજું વિધાન જોઈએ તો આ બોર્ડના અધ્યક્ષ હોદ્દેની રૂએ મુખ્યમંત્રી હોય છે. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી, વિધાન 2, જે બીજું વિધાન છે આ બોર્ડના અધ્યક્ષ હોદ્દેની રૂએ મુખ્યમંત્રી હોય છે, એ વિધાન સાચું છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન વિશે નીચેના પૈકી કયા વિધાન સત્ય છે? પહેલું વિધાન જોઈએ તો તેનું વડું મથક અમદાવાદ ખાતે આવેલું છે. બીજું વિધાન જોઈએ તો તેની સ્થાપના 1982માં થઈ હતી. અને ત્રીજું વિધાન જોઈએ તો તેનું પ્રકાશન સૃષ્ટિ ત્રિમાસિક છે. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી, વિધાન 2 અને 3 સત્ય છે. બીજું વિધાન જોઈએ તો તેની સ્થાપના 1982માં થઈ હતી, જે આ ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ફાઉન્ડેશન છે તેની સ્થાપના 1982માં થઈ હતી અને તેનું પ્રકાશન સૃષ્ટિ ત્રિમાસિક છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. નીચે પૈકી કહ્યું કે કયા વિધાનો સાચા છે? તો મિત્રો પહેલું વિધાન જોઈએ તો CITES અનુસાર વન્ય પ્રજાતિઓને મુખ્યત્વે 6 પરિશિષ્ટમાં વહેંચવામાં આવે છે. અને બીજું વિધાન જોઈએ તો CITESનું મુખ્યાલય જીનીવા સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલું છે. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી, ફક્ત જે બીજું વિધાન છે તે સાચું છે. CITESનું મુખ્યાલય જીનીવા સ્વિટ્ઝર્લેન્ડમાં આવેલું છે, આ વિધાન સાચું છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. રેડ ડેટા બુક લિસ્ટ કઈ બાબતને સંદર્ભિત કરે છે? તો જે રેડ ડેટા બુક્સ હોય છે તે ઓપ્શન સી, સંકટગ્રસ્ત વિલુપ્ત પ્રાય પ્રજાતિઓને તેમજ વિલુપ્ત પ્રજાતિઓની સૂચિ દર્શાવે છે. અને જે આ રેડ ડેટા બુક છે તે IUCN દ્વારા જાહેર કરવામાં આવે છે. ચાલો આગળનો પ્રશ્ન. નીચેના પૈકી કહ્યું કે કયા વિધાનો સત્ય નથી? તો મિત્રો આનો જો પહેલું વિધાન જોઈએ તો IUCN એક આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જે વૈશ્વિક જળવાયુ પરિવર્તન માહિતી આપવાનું કાર્ય કરે છે. અને બીજું વિધાન જોઈએ તો IUCNની સ્થાપના 1947માં કરવામાં આવી હતી. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન બી, 1 અને 2, એટલે કે આ બંને વિધાન ખોટા છે. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. UNEPના સંદર્ભમાં નીચે પૈકી શું સાચું છે? તો પહેલું વિધાન જોઈએ તો UNEP એક આંતર
સરકારી સંસ્થા છે અને બીજું વિધાન જોઈએ તો તેની સ્થાપના સ્ટોકહોમ કોન્ફરન્સ દરમિયાન થઈ હતી. તો મિત્રો આનો જવાબ આવશે ઓપ્શન સી, આ બંને વિધાનો સાચા છે. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈશું. નીચેના પૈકી કયો ગેસ છે કે જે ચોખાના ઉત્પાદન દરમિયાન ખેતરમાંથી ઉત્સર્જન થાય છે અને જે વૈશ્વિક તાપમાન વધારવા માટે જવાબદાર છે? તો મિત્રો તે વાયુ છે, ઓપ્શન ડી મિથેન વાયુ. ચાલો આગળનો પ્રશ્ન જોઈશું. જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો 1974નું પાલન ન કરવા બદલ ખાલી જગ્યા રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે. તો જે આ જળ પ્રદૂષણ નિયંત્રણ કાયદો 1974 છે તેનું પાલન ન કરો, તો મિત્રો ઓપ્શન ડી રૂપિયા 10,000ના દંડની જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો આ હતા વનરક્ષકની પરીક્ષામાં ઉપયોગી બને તેવા પર્યાવરણનો પ્રશ્નો. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે ત્યાંથી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો. ત્યાં તમને ફોરેસ્ટ ગાર્ડનું મટીરિયલ અને ફોરેસ્ટ ગાર્ડની ક્વિઝમાં પણ તમે પાર્ટિસિપેટ થઈ શકશો. તો મિત્રો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ જય ભારત.